કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર? તમને લાગશે કે આ વાત અમે કેમ કહી રહ્યા છે, એટલા માટે કારણ કે અમદાવાદમાં એક હનુમાનજીનું મંદિર અને મંદિરમાં ભક્તો કહે છે કે ભગવાનની હાજરી હાજરા હજુર હોય છે અને એટલે જ ત્યાં દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તો કેમ એવું માને છે એ જોવા માટે જુઓ મારું આ વિશેષ. આ છે અમદાવાદમાં સુખરામનગરમાં આવેલું શ્રી જાગૃત હનુમાન મંદિર. જાગૃત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે ભક્તોની માન્યતા છે એવી માન્યતા છે કે જ્યારે પણ હનુમાન દાદાની અહીં હાજરી હોય છે તો મંદિરનું ખંડ આપોઆપ હલવા માંડે છે અને ઘણી વખત તો આરતી દરમિયાન જે ઘંટ છે એમાંથી ઘંટારો પણ થાય છે, એટલે કે આ ઘંટ ઓટોમેટિક વાગવા માંડે છે. એટલા માટે જ ભક્તો અહીં ઉમટી પડતા હોય છે. લોકવાયકા પ્રમાણે થોડા વર્ષો પહેલાં અહીં એક વાંદરનું અકસ્માતે મૃત્યુ થયું હતું અને સ્થાનિક લોકોએ મળીને એની પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરી અને ભીમાપુરા મંદિરથી એક જ્યોતિ લાવીને અહીં પ્રગટાવી દેવામાં આવી. પરિણામે ધીમે ધીમે નાનું મંદિર મોટું થતું ગયું અને ભક્તોની શ્રદ્ધા અહીં રંગ લાવી. જે ભક્તો કહે છે કે જે પણ તેમની માન્યતા હોય છે તે અહીં પૂર્ણ થાય છે અને એટલા માટે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આરતી, પૂજન, સિંદૂર ચડાવવાની જે કામગીરી છે તે અહીં થાય છે. ભક્તો કહે છે કે તેમની જે પણ માન્યતા હોય છે તે પૂર્ણ થાય છે અને દર પૂનમે અહીં ખીચડો બનાવવામાં આવે છે અને તમામ ધાર્મિક વિધિ કરીને તેનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવે છે. સરસ રૂપિયા જાગૃત હનુમાન દાદા છે બરાબર. હું છેલ્લા 15 વર્ષથી અહીંયા આવું છું અને મને સારામાં સારું એનું પરિણામ મળ્યું છે અને મને સારા આશીર્વાદ પણ મળ્યા છે. મારી તમામ મનોકામના પૂર્ણ થયેલી છે. જાગૃત હનુમાનજી કે દર્શન કરને સે સારી મનોકામના પૂર્ણ કરતી હે. મેરે કો અભી એક દોસ્ત ને બોલા થા કે જાકે વો જાગૃત હનુમાનજી કો સિંદૂર વગેરે ચડાઓ આપકી શ્રદ્ધા પૂરી હો જાયેગી. યહાં પર મેને 7 શનિવાર બડે ઓર મેરી શ્રદ્ધા પૂરી હો ગઈ. मेरे भाई ने क्या बोलते जैसा बोला ना कि हमने जो मनोकामना मांगी थी तो वो हमने मेरे लास्ट शनिवार को मेरा भाई आया था, बोले मैंने यहाँ पे मन्नत मांगी थी पूरी हो गई तो मैं भी इस बार से शुरू कर दिया हूँ यहाँ पे आना. एक तो सौथी मोटी वस्तु कही है कि यहाँ जागृत हनुमान एटले बेस्ट सौथी मोटो नाम एज छे. बीजी वस्तु अहीं सुख शांति एटली बधी छे कि अहीं छावणो छाण छे ए बधुं छे अने अहीं कबूतर पक्षीओ वांदराओ कूतराओ બધા માટે જેટલા પણ ભક્તો આવે છે બધા એમની વ્યવસ્થા કરે છે ખાવા પીવાની અને અહીંયા દર પૂનમે જે ભંડારો થાય છે હકીકતમાં છે. અને આ જે હનુમાનજી છે એમની જે વ્યવસ્થા છે એ જે તમે ગમે તે માંગો એ તમારી દરેક વસ્તુ પૂરી થાય છે. કેમ હનુમાનના નામમાં દમ છે. જાગૃત હનુમાન એટલે જાગૃત માણસને જાગતો જ રાખે એ સૌથી મોટી સારી વસ્તુ. ભક્તોની ભીડ હવે જાગૃત હનુમાન મંદિર ઉપર થવા માંડી છે. દર વખતે ભક્તો નવી નવી મનોકામના માંગે છે અને ભક્તોની માનીએ તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો એવા પણ ચમત્કારોનું વર્ણન કરે છે જે આમ તો માન્યમાં ન આવે પણ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં વિજ્ઞાન ફેલ થઈ જાય છે. અને એટલે જ દર શનિવાર હોય કે પછી હનુમાન જયંતી કે પછી કોઈ પણ વારે તહેવાર ખાસ આરતીનું મહત્વ પણ અહીંયા છે અને આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી હું 17-18 વર્ષથી મારો જન્મ જ અહીંયા ગવર્મેન્ટ જીકુલાણીમાં થયેલો છે. કેટલા 49 વર્ષથી અહીંયા જ રહું છું અને આ હનુમાન દાદાનું જે મંદિર છે હમણાં બાપુએ જે વાત કરી એકદમ સચોટ છે, સાચી વાત છે. અમે ઘણા વખતે અહીંયા આવીએ છીએ અને અમારા દરેક કામો થયેલા આવેલા છીએ અને અમારે ત્યાં ઘણા સ્ટીકર બી આવ્યા છે પ્રકાશ પ્રિન્ટર પ્રાઇવેટ લિમિટેડના. એ લોકો બી ઘણી બધી સેવા આપતા હોય છે, દરેકના સેવાભાઈ હોય છે. 28/4 અમારે અહીંયા હનુમાન દાદાનો જે ભંડારો રાખેલો આવે છે
હું ટીવીના માધ્યમથી ચેનલના માધ્યમથી બી લોકોને કહીશ, તમે પ્રસાદી લેવા માટે 100% આવો, સાંજે 7 થી રાત ગમે ત્યારે આવી શકો છો પ્રસાદ લેવા માટે. અમે ભાવિત છીએ કે જેટલા લોકો પ્રસાદ લેવા આવશે એટલો અમને આનંદ થશે. મહાવીર કહો કે હનુમાન કહો, તેમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે અને બાકાયદા તેમને કેક પણ ખવડાવવામાં આવે છે, કેકની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે. કારણ કે હનુમાન દાદા એવા ભક્ત છે જે ભગવાનના સેવક છે અને એ સેવકને હવે ભક્તોએ ભગવાન બનાવી દીધા છે. એ ખીચડોનો પ્રસાદ કહો કે પછી કેકનો પ્રસાદ કહો, લોકો એને આરોગે છે અને ભક્તિમય માહોલ ઊભો થાય છે. જાગૃત હનુમાન દાદાનું મંદિર છે. છેલ્લા 17 વર્ષથી મારા ભીમાપુરાના ગુરુજીના આશીર્વાદથી એમની અહીંયા જોત લાવેલા છીએ અને આ મંદિરની અંદર હનુમાનજી મહારાજનું એટલું બધું ચમકદાર છે, અહીંયા ઘંટ હલે છે. આ રીતે બધા અલગ અલગ ભાવિ ભક્તોના ભાવથી જાગૃત હનુમાન દાદા દરેકના કામ કરતા આવ્યા છે અને કરે છે. અને અહીંયા દર પૂનમે અહીંયા ખીચડો બનાવવામાં આવે છે, ભાવિ ભક્તોના કામ થાય છે, એના હિસાબે લોકો ખીચડો બી માને છે. દર પૂનમે શ્રદ્ધાળુઓ બી અહીંયા બધા આવે છે ખીચડો લેવા. અને આપણે હનુમાન જયંતીનો બી અહીંયા જાહેર ભંડારા કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા જાહેર ભંડારો અને હવન કરવામાં આવે છે. અહીંયા કોઈ બી પાટલા પદ્ધતિ આપણે લેવામાં નથી આવતી અને ભાવિ ભક્તો બી આની અંદર એટલા જોડાયેલા છે કોઈ વાત નથી કરવા જેવી. જાગૃત હનુમાન દાદા જે હરેક કાર્યની અંદર હનુમાનજી મહારાજ કળિયુગની અંદર 7-7 હાજરા હજૂર છે. જાગૃત હનુમાન દાદાનું નામ દઈને લોકો જાય છે અને સંકટ સમયે પેટ્રોલ બી ખૂટી ગયું હોય દાદાનું નામ દે છે તો કોકનું કોક એને આ મદદરૂપે બી થાય છે. અને આ હનુમાનજી મહારાજના આશીર્વાદથી બધું ઘણું લોકોનું સારું થાય છે. અને મારી બી એવી ભાવના છે કે હનુમાનજી મહારાજ 7-7 કળિયુગની અંદર હાજરાજૂર છે અને રામજીની જેવી સેવા કરી એવી અહીંયા ભક્તોની બી મારા રામના આશીર્વાદથી મારા હનુમાનજી મહારાજ બી અહીંયા જાગૃત છે. અહીંયા આ ખાસિયત એવી છે હનુમાનજીનું મંદિર, આ મંદિરની અંદર અહીંયા થાંભલા હતા, લાઇટના થાંભલા હતા, એમાંથી એક વાંદરા દેવત થઈ ગયા, એમનું અવસાન થયું. અહીંયા અમે એમને દફનવિધિ કરીને એ બધું કર્યા પછી આ મૂર્તિની નાની મૂર્તિ છે એમાં હનુમાનજી મહારાજને અમે પૂજાપાઠ કરતા હતા. અમારી પહેલાં બી કોઈક દેવસ્થાન હતું એની બી લોકો સેવા કરતા હતા. અમારા આવ્યા પછી હનુમાનજીની અમે ચાલુ કરી. હરેક કાર્યની અંદર હનુમાનજીને હું આગળ લઈને ચાલ્યો છું અને હાલમાં બી હનુમાનજીની તાકાતથી આ મારું શરીર ચાલી રહ્યું છે. હા, અહીંયા એવું કહેવાય છે કે ભાઈ જાગૃત હનુમાન દાદા, આ જાગૃત હનુમાન દાદાની મંદિરના એક પ્રતિષ્ઠા એવી છે કે જ્યારે બી હનુમાનજી મહારાજ અહીંયા પ્રવેશ હોય, એમની હાજરી હોય એટલે ઓટોમેટિક ઘંટ હલે છે. જ્યારે એમની હાજરી નથી હોતી ત્યારે ઘંટ એકદમ સ્થિર રહે છે. અને ભાવિ ભક્તોને એવું લાગે છે કે હનુમાનજી મહારાજ ઘણી વખત હાર બી પડી જાય છે, ઘણી વખત એમને હાથમાં પગે લાગતા હોય તો ગુલાબ બી પડી જાય છે, ઘણી વખત મૂર્તિ જે ઊભી છે સિંદૂર ચડાવજે આડી બી પડી જાય છે. એવા લોકોના આશીર્વાદ જાગૃત હનુમાન દાદા આપતા હોય. જાગૃત હનુમાનજી મહારાજ પણ એક વિશેષ રીતે આ સમસ્ત વિશ્વમાં સચરાચર સૃષ્ટિમાં આજે પણ હાજરા હજુર ને હજરા અમર તરીકે પૂજાતા આવ્યા છે. આવા જ એક પૂજાતા આવ્યા હનુમાનજી મહારાજ કે જે જાગૃત હનુમાનજી મહારાજ સુખરામનગરમાં છે, ત્યાં ડંકો વાગે છે અને કહેવાય છે કે આરતીના સમયે ઘંટારો આપોઆપ થતા લાગે છે. દિવ્ય દર્શન હનુમાનજીના એવા ભક્તોને પણ થઈ ચૂક્યા છે કે જેઓએ એની કલ્પના પણ નથી કરી. કેમેરામેન મુકેશ પરીખ સાથે હર્ષદ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ. મંદિરની ચર્ચા હવે દૂર દૂર થાય છે અને એટલા માટે જ ભક્તો દૂર દૂરથી અહીં આવે છે. તમે વિજ્ઞાન કહો કે પછી આને વરદાન કહો કે પછી લોકોની શ્રદ્ધા, ભક્તોની વાત માનીએ તો હજુ પણ હનુમાન દાદા અહીં હાજરી આપે છે, ક્યારેક વાંદરના સ્વરૂપમાં તો ક્યારેક લંગૂરના સ્વરૂપમાં. તેઓ મંદિરમાં આવે છે, પ્રસાદ આરોગે છે અને પુનઃ જતા રહે છે, કોઈને નુકસાન પહોંચાડતા નથી. તમે આ મંદિરને અજાયબી કહી શકો છો, ભગવાનની શ્રદ્ધા કહી શકો છો, પણ વિજ્ઞાનના કસોટી ઉપર જો કસવા જશો તો
तो तमने आमा तथ्य नहीं जणाय, पण श्रद्धा होय त्यां पुरावानी जरूर नथी होती अने भक्तोनी भीड़ साबित करी छे कि तेमनी श्रद्धा हनुमान दादा प्रति अपार छे। मंदिर नुं आ घंट केम हले छे एनी कोई वैज्ञानिक पुष्टि तो नथी, कोई तर्क पण नथी, कोई कारण पण नथी, छता भक्तो माने छे, भक्तोने लागे छे कि तेमना आराध्य देव हनुमानजीनी कृपा तेना पर वरसे छे, एटला माटे आ मंदिरनी मान्यता छे। तमने अमारो कार्यक्रम केवो लाग्यो जरूरथी कॉमेंट बॉक्समां कहेजो, अने तमारा नजरमां आवो कोई मंदिरो होय जेनी साथे लोकोनी आस्था जोडायेली होय तो निश्चित अमारा नंबर उपर तमे संपर्क करजो, माहिती आपजो, अने पंचायत टीवी तने અને પંચાયત ટીવીને તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો। સાથે અમારી વેબસાઇટ છે www.panchayatTV.com, તેના ઉપર પણ જઈને તમે અમારા સમાચારો જોઈ શકો છો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ જઈને તમે અમારો સંપર્ક કરી શકો છો। અત્યાર માટે બસ આટલું, નમસ્કાર। આપણું અમદાવાદ, હરિયાળું અમદાવાદ, ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વૈશ્વિક જલવાયુ પરિવર્તનના નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે વડવન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 માર્ચના રોજ ગાંધીનગરથી વડવન બનાવવાનો શુભારંભ કરેલ તથા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત તારીખ 14 એપ્રિલ 2022ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ ડિવાઇન રોડ સાયન્સ સિટી સોલા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રિય 75 વડ વૃક્ષનું રોપણ કરી વડવન બનાવવાનો શુભારંભ માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, કમિટીના ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરાજી, સંગઠનના હોદ્દેદારોએ વડરૂપી પ્રકૃતિ જતનના કાર્યમાં સહભાગી બન્યા। હરિયાળીમાં વૃદ્ધિ, પ્રકૃતિનું જતન કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન।